વન ડે માત્ર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે જોયું કે હર્ષ રુચિ અને ક્રિપલ આ ત્રણે ત્રણ મિત્રો કંઈ ને કંઈ ખોરાક નાસ્તામાં લાવ્યા હતા લંચ બોક્સમાં ટિફિનમાં બરાબર એના વિશે આપણે થોડી સમજૂતી જોઈએ કે બતાનું શાક કેવી રીતે બગડી ગયું હતું તે હર્ષ કહે છે તે એના વિશે થોડી સમજૂતી જોઈ હવે આગળ કે ખોરાક કેવી રીતે બગડે છે એના વિશે આપણે થોડી સમજૂતી જોઈએ આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો એટલે બ્રેડ અથવા એક રોટલીનો ડોળો તમારે લેવાનો છે તેના પર થોડા પાણીના ટીપા છાંટો તેની ઉપર તમારે થોડાક પાણીના ટીપા છાંટવાના છે એટલે થોડુંક પાણી છાંટી દેવાનું છે હાથી અને તેને ડબ્બામાં મૂકો ડબ્બાને બંધ કરો એટલે ડબ્બાને તમારે બંધ કરી દેવાનો જ્યાં સુધી તમને એટલે જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતા રહો આ કોષ્ટક ચાર પેટ પર આ કોષ્ટક તમારે બધાએ ચાર્ટ પેપર પર બનાવો અને વર્કખંડમાં મૂકો દરરોજ બદલાવ જોયા પછી કોષ્ટકમાં તમારે નોંધણી કરવાની છે કે પહેલાં દિવસે બ્રેડ અને રોટલીમાં શું તફાવત આવ્યો બીજા દિવસે ત્રીજા દિવસે શું તફાવત આવ્યો એટલે છ દિવસ સુધી તમારે જોવાનું છે કે પછી શું બદલાવ એની વાસ કેવી છે ગંધ કેવી છે સૂંઘીને એને બિલોળી કાચની મદદ લેવાની છે અને એનો રંગ કેવો આવ્યો છે ખોરાકનો તેને પણ તમારે કોષ્ટકમાં નોંધણી કરવાની છે આગળ આ તમારે કોષ્ટક તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા દેખાય છે તો આવું કોષ્ટક તમારે અહીંયા બનાવવાનું છે બ્રેડ અથવા રોટલીમાં થયેલો બદલાવ જોવાનો છે તેમાં લખવાનું છે અળીને સૂંઘીને બેલોની કાચની મદદથી રંગ પરથી કા હિસાબે છ દિવસમાં બ્રેડ અને રોટલીમાં કયો કયો તફાવત આવી શકે છે તે તમારે અહીંયા નોંધણી કરવાની છે હવે આપણે થોડુંક આગળ જોઈએ કે આ બદલાવ માટેના કારણો શોધી કાઢો બ્રેડ ઉપર ભૂખ ક્યાંથી આવી તમને વિચાર આવે ને કે આ બદલાવ માટેના કારણો શું શું હોઈ શકે કે બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી બ્રેડ પર ફૂગ લાગવાથી બ્રેડ બગડે છે એટલે ખોરાક બગડી ગયેલો કહેવાય બ્રેડ પર બદલાવ ટીના બગડી જવાથી આવ્યો પાંચ છ દિવસ સુધી બ્રેડ ડબ્બામાં બંધ હોય ત્યારે ભેજવાળા વાતાવરણને લીધે હવામાના ફૂગના બીજાણો બ્રેડ પર સ્ટાઈ થઈ ઝડપથી રૂઢિ પામે છે તો આ પ્રમાણે બદલાવ આવે છે આગળ જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે કોઈ ખોરાક જલ્દી બગડે છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે તો એની વાત આપણે કરીએ તો ખોરાક ગરમીની અને વરસાદની ઋતુમાં જલ્દી બગડી જાય છે જેમ કે ઉનાળામાં દૂધ જલ્દી બગડે છે વળી તેને સારી રીતે ગરમ કરવામાં ન આવે તો જલ્દી બગડી જાય છે ભોજનને પણ ઢાંકીને તેમજ ઠંડકમાં ન રાખવામાં આવે તો જલ્દી બગડી જાય છે ઉનાળામાં લીલા શાકભાજીને ફ્રીઝમાં રાખવાને બદલે ગરમ તાપમાનમાં રાખવાથી જલ્દી બગડે છે અથાણું પણ ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી બગડે છે અનાજ અને કઠોળ ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી બગડી જાય છે તો આ કારણો હોઈ શકે નીચેના કેટલા ખોરાકના ઉદાહરણો આપેલા છે અને થોડી સાદી પદ્ધતિઓ આપી છે જેનાથી તે ખોરાક એક બે દિવસમાં સારા રહી શકે સાચા જોડકા તમારે જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો દૂધની આપણે વાત કરીએ તો દૂધ શું આપણે કરીએ દૂધને એ સારું રહી શકે તો આપણે જોઈએ કે દૂધને ઉકાળવું પડે દૂધ આવે તો આપણે ગરમ કરી નાખવું ઉપર આપણે ઉભરો લઈએ ને મમ્મી તમારી ઘરમાં હા તો દૂધને ઉકાળવું ઉપર એક બે ઉભરા લઈએ તો દૂધ એ સારું રહેશે જ્યારે ભાતની આપણે વાત કરીએ તો ભાતને વાટકામાં મૂકો અને વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો તો શું થશે ભાત સારો રહેશે સારો રહેશે એટલે એમ બગડશે નહીં લીલા ધાણા લીલા ધાણાની વાત કરીએ તો એ ભીનાશવાળા કાપડમાં વિતાારીને તમે રાખો તો એ સારા રહેશે ડુંગળી અને લસણ તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો તો એ સારા રહેશે હવે આપણે જે શરૂઆતમાં જે કોષ્ટક બનાવવાનું હતું વિદ્યાર્થી મિત્રો બ્રેડ અથવા રોટલીમાં થયેલો બદલાવ વિશેની તો એ કોષ્ટક અહીં તમને દેખાય આવે છે તે કોષ્ટક વિશે આપણે થોડી સમજૂતી જોઈએ અડીને સૂંઘીને બિલોરી કાચની મદદથી અને રંગ પરથી તો પહેલાં આપણે જોશું મુલાયમ પોચી રોટલી હશે તો બ્રેડ હશે બરાબર પહેલે દિવસ એનો શું હશે મુલાયમ અને પોચી હશે સામાન્ય બદલાવ હશે સૂંઘીને તમે શું સામાન્ય બિલોરી કાચની મદદથી જોશો તો કોઈ પરિવર્તન નહીં રંગ પરથી કોઈ પરિવર્તન નહીં જ્યારે બીજા દિવસે તમે જોશો તો વચ્ચેથી પોચી કિનારીઓ થોડી કડક સામાન્યથી થોડોક ફેરફાર થયો કિનારીઓમાં થોડો બદલાવ જોવા મળ્યો રંગમાં સામાન્ય ફેરફાર એ તમને જોવા મળ્યું ત્રીજા દિવસની વાત કરીએ તો વચ્ચેથી પોચી અને કિનારીઓ વધુ કડક પછી ત્રીજે દિવસે આપણે સૂંઘીને જોયું તો વાસી ઘનઢાવા માંડી હશે એ ખોરાકમાંથી બરાબર કિનારીઓ થોડીક વળેલી અને વચ્ચેના ભાગે કરચલીઓ પડેલી દેખાઈ આવી થોડો સફેદ રંગ જોવા મળ્યો ચોથામાં દિવસ આપણે જોઈએ તો કિનારીઓ કડક અને વચ્ચેથી પણ થોડી કડક ભીજવાળી ગંધ કિનારીઓ ચિમરાયેલી અને વચ્ચે વધુ કડચરી અને સફેદ ફૂગ જોવા મળી ફૂગાવાળો વધુ સફેદ રંગ તમને જોવા મળ્યો પાંચમા દિવસની વાત કરીએ તો કિનારીઓ વધુ કડક અટી અને વચ્ચેનો ભાગ પણ કડક જોવા મળ્યો ખરાબ ગંધ તમને સૂંઘવા મળી બ્રેડની વચ્ચે અને તેની આજુબાજુ સફેદ અટા ડાઘા બદામી રંગ સફેદ તાતણવાળો જોવા મળ્યો અને છઠ્ઠા દિવસની વાત કરીએ તો છઠ્ઠા દિવસે કિનારીઓ અને તેની આજુબાજુ વધુ કડક વચ્ચેનો ભાગ ખરબચરો થઈ ગયો હતો વધુ ખરાબ ગંધ બ્રેડની વચ્ચેનો ભાગ ફૂગ જોવા મળી ફૂગના સફેદ તાતણા જોવા મળ્યા કિનારીઓ વધુ કડક અને વળેલી જોવા મળી બદામી રંગ ઘણા બધા ભાગોમાં સફેદ થયેલો જોવા મળ્યો હવે આપણે આ વિડીયોમાં જે પ્રશ્નો હતા શરૂઆતમાં તેનું ફરીથી રિવિઝન કરશું પહેલો બીજો પ્રશ્ન આ બદલાવ માટેના કારણો શોધી કાઢો કે બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી તો બ્રેડ પર ફૂગ લાગવાથી બ્રેડ બગડે છે બ્રેડ પર બદલાવ તેના બગડી જવાથી આવ્યો પાંચ છ દિવસ સુધી બ્રેડ ડબ્બામાં બંધ હોય ત્યારે ભેજવાળા વાતાવરણને લીધે હવામાંના ફૂગના બીજાણો બ્રેડ પર સ્થાયી થઈ ઝડપથી વૃદ્ધિ પામે છે તો વિદ્યાર્થી મિત્રો એ સમજ પડી કે બ્રેડ પર ફૂગ ક્યાંથી આવી કે હવામાં પણ ભેજવાળો ભાગ હોય તો એના જે બીજાણું હોય તે બ્રેડ પર સ્થાયી એટલે સ્થિર થઈ ગયા હશે તેથી ઝડપથી એની પર વૃદ્ધિ પામે છે તેથી બ્રેડ પર ફૂગ આવે છે સમજ પડી હવે આગળ પ્રશ્ન નંબર ત્રણ એના વિશે થોડીક સમજૂતી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે કોઈ ખોરાક જલ્દી બગડે છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે તેવી કઈ ઋતુઓ છે વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ સમજૂતીમાં કહ્યું કઈ ઋતુમાં ખોરાક વધારે જલ્દી બગડે છે ચાલો બોલો જો તમને ખબર છે કઈ ઋતુમાં બગડે ચાલો હું તમને કહું ખોરાક ગરમીની અને વરસાદની ઋતુમાં જલ્દી બગડી જાય છે નીચેના કારણોથી ખોરાક જલ્દી બગડે છે ગરમીની ઋતુ એટલે કઈ ઉનાળાની ઋતુ અને વરસાદની ઋતુ એટલે કઈ વિદ્યાર્થી મિત્રો વરસાદની ઋતુ એટલે ચોમાસાની તો ઉનાળાની અને ચોમાસાની ઋતુમાં ખોરાક જલ્દી બગડી જાય છે તેમાં પહેલું કારણ આપણે જોઈએ તો ઉનાળામાં દૂધ જલ્દી બગડે છે વળી તેને સારી રીતે ગરમ કરવામાં ન આવે તો જલ્દી બગડી જાય છે એટલે ઉનાળામાં દૂધને આપણે જેવો દૂઢવરો આપણા ઘરે આવે દૂધ આપવાના હોય એને પહેલાં ગરમ કરી લેવું જોઈએ બીજો પોઈન્ટ ભોજનને ઢાંકીને તેમાં ઠંડકમાં ન રાખવામાં આવે તો જલ્દી બગડે તમારો જે ખાવાનું વધેલું હોય અને બનાવેલું હોય તો ફ્રીઝમાં રાખી દેવાનું તો ઠંડક વાળી જગ્યામાં રાખવાનું તો એ બગડતું નથી જો ન રાખવામાં આવે તો તે જલ્દી બગડી જાય છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો હવે આવે છે ત્રીજો પોઈન્ટ કે લીલા શાકભાજીને ફ્રીઝમાં રાખવાને બદલે ગરમ તાપમાનમાં રાખવાની જલ્દી બગડી જાય છે કે લીલા શાકભાજી તમારે મમ્મી કે પપ્પા શાકભાજી લઈને આવે ને એમને એમ જો આખો દિવસ ઉનાળાની રૂટું હોય ને બહાર રાખી મૂકો તો તમે જશો બીજે જશે આખું કરમાઈ જશે એ શાકભાજી ખરાબ થઈ જશે વાસ બી આવવા માંડે છે એટલે એને ફ્રીઝમાં રાખવામાં આવે તો એ વધારે સારું રહેશે સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હું તમને જે સવાલ જવાબ આપીશ તે તમે નોટબુકમાં લખજો વિડીયો બરાબર આના પછીનો જે ટોપિક આવશે હું તમને નેક્સ્ટ સમજૂતી આપીશ વન ડે માત્ર